परिचय हेरिबे नराव तालुकाले पश्चिम सडामा भाषा शिक्षक तरिके गरेको छ मारु इनोभेसन छ रमता रमता पनि हार वगरमा भन्छ आफले सब जानि छ कोरोना महामारी ना समयमा सडाओ बन्द थियो અને સાડાઓ બંધે ફરી પાછા ફિઝિકલ વર્ક શરૂ કરવા માટે ફેબ્રુઆરી 2021માં ધોરણ 6-8ના ફિઝિકલ વર્ક શરૂ કરવામાં આવ્યા જ્યારે ફિઝિકલ વર્ક શરૂ થયા ત્યારે શરૂઆતમાં તો બાળકોને 2-3 દિવસ શાળાએ આવવું અને ભણવું ગમે પરંતુ સતત 5 કલાક વર્ગમાં બેસીને ભણવું એટલે બાળકને અસહ્ય લાગ્યું અને જાણે પાંજરામાં કોઈ આવો એવો બાળકો મહેસૂસ કરવા લાગ્યા પછી મેં એ ભણવામાં ધ્યાન નહોતા એટલે મેં વિચાર્યું કે હવે હું શું કરું કે જેથી કરીને તે ભણતરની અંદર જ્ઞાન આવે અને પછી મેં એનું ઓબ્ઝર્વેશન કર્યું તો મને માલુમ પડ્યું કે રિસેસ સમય દરમિયાન તેઓ નાળા દ્વારા પત્તા મેચ કરવા ગંજી પત્તાની જેવી રમતો રમતા હતા આ રમતો એમાં એ લોકો રમવામાં ખૂબ હોશે હશે તૈયાર પછી મને વિચાર આવ્યો કે જો આ જ રમતને હું શિક્ષણ સાથે જોડી દઉં તો તેને રમવાનું પણ મળે અને ભણવાનું થાય એ પણ એને ખ્યાલ પડે નહીં એટલે પછી મેં આ કુંડાળા દાવની રમત ક્લાસરૂમની અંદર રમાડવાનું શરૂ કર્યું શરૂઆતમાં હું ચોકથી કુંડાળા દોડતી અને મારા વિદ્યાર્થીઓને એ કુંડાળાની રમતની અંદર સમાનાર્થી વિદ્યાર્થી પ્રાસવાળા શબ્દ આ રીતે હું ગોઠવી અને એક વિદ્યાર્થીને બોલે અને બીજો વિદ્યાર્થી કહે એ રીતે રમાડ પછી મને એમાં સફળતા મળી એટલે મેં આ કુંડાળાની રમત શાળાના વર્ગ મારા વર્ગની અંદર શાળાના પ્રાર્થના ખંડમાં અને મેદાનમાં અલગ અલગ જગ્યાએ ઓઇલ પેન કલરથી આ રમતના કુંડાળાઓ બનાવી હવે આ કુંડાળાઓ બ્લેન્ક્સ રાખ્યા કારણ કે હું મારો અભ્યાસ કરાવી લઉં પછી બીજા શિક્ષકને આ કુંડાળા ઉપયોગી થાય આ માટે ધારો કે આ જ કુંડાળાની રમતમાં જ્યારે વિજ્ઞાનનો શિક્ષક આવશે તો એની ધાતુ ધાતુની સંજ્ઞાઓ જો એને શીખડાવવું તો આમાં નામ લખી શકે અને એનો ઉપયોગ કરી શકે દરેક શિક્ષક પોતાની ખોટા સૂઝ મુજબ આ રમતનો ઉપયોગ કરી અને એ લોકોને રમાડી શકે પછી મેં આ રીતેના પાકા ચાર્ટ બનાવ્યા કેમ કે હું ભાષાની શિક્ષક છું અને હું ભાષા મારી શાળાની અંદર ગુજરાતી અને હિન્દી બે વિષય લઉં છું એટલે બે ચાર્ટ આ રીતે બનાવી દીધા અને આ ચાર્ટ હું જમીન ઉપર પાથરી દઉં કુકરી દ્વારા બાળકો એક એક ખાનાની અંદર કુકરી નાખે કાર્ડમાંથી કાર્ડ ઉપાડી પહેલાં પણ ખાનાની અંદર સમાનાર્થી શબ્દ છે તો એ સમાનાર્થી અહીંથી ઉપાડશે કર તો હાથ તેનો જવાબ આપશે અને આગળ રમત રમશે ફરી પાછો એ બાળક આવશે કુંડાળા બીજા કુંડાળામાં નાખશે અને વિરુદ્ધાર્થી થશે તો એ વિરુદ્ધાર્થી શબ્દનું કાર્ડ ઉપાડશે અને એનો જવાબ આપશે અને જ્યારે એનો જવાબ એને આવડી જશે એટલે તો એ આગળ જશે જ્યારે એનો જવાબ નહીં આવડે ત્યારે ત્યાં રમત સ્ટોપ થશે અને બીજા વિદ્યાર્થીને ત્યાં આગળ વારો આવશે આમ આ રીતે હું આ રમત રમાડું છું આ રમત કોડીની મદદ મૂલ્યાંકન માટે હું કોડીની રમતથી પણ રમાડું છું આ કોડી નાખી અને બે નંબર આવ્યો તો બે નંબર એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ તે ત્યાં વિરુદ્ધાર્થી આવી રીતે મેં અલગ અલગ ચીટ બનાવેલી છે કૃતિ અને કરતા કૃતિ અને સાહિત્ય પ્રકાર આવી ચીટના દ્વારા વિદ્યાર્થીઓ એનો મહાવરો કરે છે એનો એને પણ ખ્યાલ પણ આવતો નથી અને આમ તે રમતા રમતા ભણે છે એટલે તેને ભાર વગરનો ભણતર લાગે છે આવી રીતે આ જ કુંડાળાની રમતનો પ્રજ્ઞાના શિક્ષક પણ ઉપયોગ કરી શકે છે આ કુંડાળાની અંદર ગમંડજ અથવા તો કાનાવાળા સાદા શબ્દો લખી બાળક એક એક શબ્દ વાંચતું જાય અને આગળ રમવા રમતો જાય આ રીતે એનું મૂલ્યાંકન થાય છે અને બાળકને આપણા શિક્ષકને પણ ભાર નથી લાગતો અને બાળકને પણ આ શિક્ષણનો ભાર લાગતો નથી આમ ભાર વગરનું ભણતર ભણવાની બાળકોને ખૂબ જ મજા આવે છે આ રમતની બીજી રીતે પણ રમાડી શકે આમાં તમે જોઈ શકો છો કે મેં અહીંયા એસવાળા કુંડા બનાવેલા છે કાર્ડ અને અમુક કાર્ડમાં મેં એસ1 એવો શબ્દ લખેલા છે એક એસવાળા એક બાળકને આપું છું અને એસ1 વાળા બીજા બાળકને આપું છું જ્યારે એસ એક કાર્ડ એક નાખે છે અને બીજો આ બીજો કાર્ડ નાખે છે જ્યારે સમાનાર્થી શબ્દ મેચ થાય ત્યારે જે સમાનાર્થી મેચ થાય એ જેનો સમાનાર્થી મેચ થાય એના આ બધા કાગળ અને એવી રીતે મેચ કરવાની રમત રમે છે પછી આ જ ગંજી પત્તાની અંદર મેં અહીંયા વિરુદ્ધાર્થી શબ્દ લખ્યા છે એમાં વી લખ્યું છે આ બધા જ હું મિક્સ કરી દઉં છું અને પછી વચ્ચે મૂકી દઉં અને 5-7 બાળકોને સાથે બેહાડી દઉં દરેક વિદ્યાર્થી એક એક પત્ર ઉપાડશે કાર્ડ ઉપાડે અને મારા પરથી જોવે જ્યાં એને એનો સમાનાર્થી અથવા તો વિરુદ્ધાર્થી ચડતો હશે ત્યાં એ વિરુદ્ધાર્થી ચડાવશે જે ગંજી પત્તાની અંદર જે ટુહાણી રમત છે એ આ ટોહો જ છે પણ શબ્દનો ટોહો રમાડું આવી રીતે હું ગંજી પત્તાનો એના જ ગંજી પત્તાનો મેં શબ્દની રમત તરીકે ઉપયોગ કર્યો છે આવી રીતે મેં પ્રાસવાળા શબ્દ લખ્યા એમાં મેં પી લખ્યું છે
રૂઢી પ્રયોગો લખ્યા છે એમાં મેં આર લખ્યું છે અને જે સંજ્ઞા લખી છે એમાં મેં કંઈ પણ એક પણ શબ્દ અક્ષર નથી આપ્યો આ બધા જ બંધાને હું ભેગા બાટી દઉં છું અને પછી રાખી દઉં વચ્ચે બધાને ત્રણ ત્રણ બાટ આપી દઉં અને જે ખોખા રાખ્યા હતા એના પૈસા ત્રણ ત્રણ પાના આવે જે ત્રણ પાના આવે એમાં ઘણી વખત એવું બને એને સમાનાર્થી વિરુદ્ધાર્થી અને રૂઢિ પ્રયોગ આવે તો ત્રણે ત્રણ પાનાનો જવાબ સાચો આપે એક એ વિનર અને એક ખોખા એના પૈસા એના ઘણી વખત એવું પણ બને કે બે બાળકો વિનર બને તો બે 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 બાળકોને અડધા અડધા પદ કરો આમ આઠ દસ બાળકોને એક સાથે પણ હું રમાડી શકું છું અને દરેક શિક્ષક પોતાની ખોટા શોધ્યો આ રમતનો ઉપયોગ કરી શકે મેં મારી સૂઝબૂઝથી જે કર્યું એમાં તમે ઘણું બધું પણ નવું પણ કરી શકો આ રીતે હું મારા બાળકોને આ રમત રમાડી અને એજ્યુકેશન આપું છું જેથી એને કંટાળો પણ મહેસૂસ નથી થતો અને રસ અને રુચિ રાખવે છે શરૂઆતના સમયમાં જે અમારે સમસ્યા હતી કે બાળકો નિયમિત શાળાએ આવતા નહોતા વિશેષમાં સતત ફર્સ્ટ સ્ટેજનો ઉપયોગ કરવો એકમ કસોટીનું પરિણામ નબળું આવતું અને શિક્ષણમાં રુચિ તો હતી જ નહીં કેમ કે અગિયાર મહિનો સમય જેવા સમય સુધી રખડી અને આવ્યા હોય અને પછી બંધન હોય તો તમે કે હું કોઈને ગમે જ નહીં પણ આ રમતથી મને એ ફાયદો થયો કે મારા બાળકો છે એ એની મેરેજ એને નથી ખબર અને મને નથી ખબર કે કેમ રસ કેળવી શિક્ષણની અંદર રસ કેળવે છે પછી ફર્સ્ટ સ્ટેજનો ઉપયોગ જ ઘટી ગયો છે ત્યાંથી ખબર પડે છે કે આ સરસ્યસની સમસ્યામાં ઘટાડો થયો અને જે પેટમાં દુખવું માથું દુખી કરીને સ્કૂલે નહોતા આવતા એ પણ આ પોતાની ને ગંજી પોતાની રમત રમવા માટે સ્કૂલે આવતા હતા એટલે અનિયમિતતા એની મેળે જ ઘટી અને મૂલ્યાંકન એકમ કસોટીમાં એનું રિઝલ્ટ જોવા મળ્યું એટલે આ રીતે અમારે અમુક આ પ્રકારની સમસ્યાઓનો આરામથી હલ થઈ ગયો અને આ ઇનોવેશન મારા શાળાના તમામ શિક્ષકો ઉપયોગ કરે છે જે તમે મારી યુટ્યુબ લિંકને તમે જ્યારે સ્કેન કરી જોઈ શકો છો નમસ્કાર મિત્રો ઇનોવેશન ફેસ્ટિવલ 2021-22 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે હું ઘરે જાહીરીબેન પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાની શ્રી જફરસિંહ શાળામાં ભાષા શિક્ષક તરીકે ફરજ બજાવું છું મારા ઇનોવેશનનું નામ છે રમતા રમતા ભણીએ એટલે કે ભાર વગરનું ભણતર આપણે સૌ જાણીએ છીએ કે વર્ષ 2019-20 કોરોના મહામારી રૂપી રાક્ષસે સમગ્ર વિશ્વ પર ભરડો લઈ આતંક મચાવ્યો છે અને કોરોના મહામારીના આતંકનો ભોગ આપણો દેશ પણ બન્યો છે કોરોના મહામારીનો ફેલાવો અટકાવવા માટે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે 24 માર્ચ 2020 રોજ સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યું એટલે શાળાઓમાં ફિઝિકલ શૈક્ષણિક કાર્ય બંધ થયું આમ 11 માસ જેવા લાંબા સમય સુધી શાળાઓમાં ફિઝિકલ વર્ગો બંધ રહ્યા બાદ ફેબ્રુઆરી માસમાં ગુજરાત રાજ્યમાં સ્થિતિ સુધરતા ફરી ધોરણ 6-8 ફિઝિકલ વર્ગો શરૂ થયા અમારી શાળામાં ધોરણ 6-8 69 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ફિઝિકલ વર્ગ શરૂ થતા તેઓ શાળાએ આવતા થયા શરૂઆતના 1-2 તો વિદ્યાર્થીઓને નિશાળે આવવાનું અને ભણવાનું ખૂબ ગમ્યું પરંતુ લાંબા વેકેશન બાદ સતત 5 કલાક વર્ગમાં બેસીને ભણવું તેને પાંજરામાં પૂર્યા હોય તેવું લાગવા માંડ્યું અને એના કારણે બાળકો ભણવામાં રસ અને રુચિ દાખવતા ન હતા જેના લીધે હું આગળ અભ્યાસક્રમ વધારવામાં મુશ્કેલી અનુભવતી હતી આપણે સૌ જાણીએ છીએ કે જો બાળકોને ભણવાને બદલે રમવાનું કહેવામાં આવે તો તેઓ હોશે હોશે તૈયાર થઈ જાય છે મેં જોયું કે રિસેસ સમય દરમિયાન તેઓ દરરોજ ઉનાળા દાવની રમત રમતા હતા પછી મને વિચાર આવ્યો કે જો હું આ રમતને શિક્ષણ સાથે સાંકળી શકું તો બાળકોને રમતા રમતા ભણવાની મજા આવશે અને હું પણ મારું શૈક્ષણિક કાર્ય સરળતાથી કરાવી શકીશ પછી મેં આ કુંડાળાની રમતમાં ગુજરાતી હિન્દી વ્યાકરણને સાંકળી દીધું શરૂઆતમાં અમે ચોકથી કુંડાળા દોડતા અને સમાનાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો સમાન પ્રાસવાળા શબ્દો રૂઢિપ્રયોગો કહેવતો સંજ્ઞા સર્વનામ વિશેષણ જેવા મુદ્દાઓને લખતા અને વારા પછી એક એક વિદ્યાર્થી રમે અને બીજા વિદ્યાર્થીઓ આવા શબ્દોને પૂછે આમ રમતા રમતા ભણવામાં તેઓને મજા આવી સાથે સાથે શિક્ષણમાં રસ અને રુચિ જાગૃત થઈ પછી મેં વિચાર્યું કે ઓઇલ પેન્ટ કલરથી આવા કુંડાળા દોરી લઈએ તો દરરોજ દોરવાનો સમય બચે અને આપણી ગેરહાજરીમાં પણ
વિદ્યાર્થીઓ આ રમત રમી શકે. સાથે સાથે અન્ય વિષયના શિક્ષકો પણ પોતાની કોઠાસૂઝ અનુસાર આ રમતમાં પોતાના વિષયના વિવિધ મુદ્દાઓને શીખવી શકે. આ હેતુ સાથે પછી મેં વર્ગખંડ, પ્રાર્થનાખંડ અને મેદાનમાં આ કુંડાળાની રમત દોરી અને રમતના માધ્યમથી શિક્ષણ કાર્ય આપવાનું શરૂ કર્યું. આ ઇનોવેશનથી ભાષામાં વ્યાકરણ તેમજ પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ એકમના લેખક, કવિઓના નામ, સાહિત્ય પ્રકાર જેવા મુદ્દાઓ સરળતાથી શીખવી શકું છું. વર્ગખંડમાં રમતના માધ્યમથી શિક્ષણ મેળવતા બાળકોની એક ઝલક. વાચો. ગુડ. આઉટ. ચલો દિવસ આવી જાઓ. જયા એ લીધા કાર્ડ નહીં, બીજું કઈ સંજ્ઞા છે? ઓકે, બેસી જાઓ. થેન્ક યુ.